ધોરણ 10ની આગામી બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વના આઈએમપી પ્રશ્નો પાર્ટ 1ની આ વિડિયોની અંદર આપણે વાત કરીશું. પ્રશ્ન પહેલો, આપણે કોને લોકમાતાનું બિરુદ આપ્યું છે? જવાબ, નદીને. પ્રશ્ન બે, રુદ્ર મહાલય ક્યાં આવેલ છે? જવાબ, સિદ્ધપુર. પ્રશ્ન ત્રણ, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ, સુરેન્દ્રનગર. પ્રશ્ન ચાર, ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ છે? જવાબ, હપ્સી પ્રજાઓ. પ્રશ્ન પાંચ, નીચેનું દાઢીવાળા પુરુષનું શિલ્પચિત્ર કઈ સંસ્કૃતિના પુરાતન અવશેષો ગણી શકાય? જવાબ, સિંધુ ખીણની સંસ્કૃતિ. પ્રશ્ન છ, ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં કેટલામાં ક્રમે છે? જવાબ, સાતમા ક્રમે. પ્રશ્ન સાત, જીવન જીવવાની રીત એટલે શું? જવાબ, સંસ્કૃતિ. પ્રશ્ન આઠ, પોળો ઉત્સવ કયા જિલ્લામાં ઉજવાય છે? જવાબ, સાબરકાંઠા. પ્રશ્ન નવ, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવાય છે? જવાબ, મોઢેરા. પ્રશ્ન દસ, મોહબ્બત ખાનનો મકબરો ક્યાં આવેલ છે? જવાબ, જૂનાગઢ. પ્રશ્ન અગિયાર, ભારતના કયા વારસામાં પર્વતો, નદીઓ, મેદાનો, પશુ પક્ષીઓ, જંગલો, સાગરો, દરિયા કિનારાઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે? જવાબ, પ્રાકૃતિક વારસો. પ્રશ્ન બાર, ખાલી જગ્યા એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. જવાબ, વારસો. પ્રશ્ન તેર, માનવ મનનું ખેડાણ એટલે શું? જવાબ, સંસ્કૃતિ. પ્રશ્ન ચૌદ, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ વગેરે કઈ ભાષાઓ છે? જવાબ, દ્રવિડ કુળની. પ્રશ્ન પંદર, વિશ્વમાં એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે? જવાબ, જૂનાગઢના સાસણગીરમાં. પ્રશ્ન સોળ, બંધારણની કઈ કલમમાં નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવેલ છે? જવાબ, કલમ 51કમાં. પ્રશ્ન સત્તર, ભારતની પ્રાચીન સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે પાંગરી હતી? જવાબ, સિંધુ અને રાવી. પ્રશ્ન અઢાર, શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ એ કઈ પ્રજાની શારીરિક લાક્ષણિકતા છે? જવાબ, ઓસ્ટ્રેલોઇડ પ્રજા. પ્રશ્ન ઓગણીસ, પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર કોણ મનાય છે? જવાબ, દ્રવિડો. પ્રશ્ન વીસ, વાયવ્ય ભારતને આર્યોએ કયું નામ આપ્યું હતું? જવાબ, સપ્તસિંધુ. પ્રશ્ન એકવીસ, કઈ પ્રાચીન પ્રજા માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતી હતી? જવાબ, દ્રવિડ પ્રજા. પ્રશ્ન બાવીસ, ગુજરાતમાં નકળંગનો મેળો ક્યાં ભરાય છે? જવાબ, ભાવનગર. પ્રશ્ન ત્રેવીસ, વૌઠાનો મેળો ક્યાં યોજાય છે? જવાબ, ધોળકા. પ્રશ્ન ચોવીસ, મીરાદાતારનો મેળો ક્યાં યોજાય છે? જવાબ, મહેસાણાના ઉનાવા ખાતે. પ્રશ્ન પચીસ, ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે?
जवाब कच्छ।